ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડથી સેગવા ચોકડી થી રાજપીપળા જવાના રોડ ઉપર વાહનોનું મોટા ભારણ થતા રોડ પર આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ રોડ મોટો કરવા તેમજ રોડ ખરાબ થઈ જતા અને નવીનીકરણ કરવા માટે ડભોઈ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રીને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે છોટાઉદેપુરના સાંસદને સાથે રાખી રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગ મંત્રીશ્રીને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ડભોઈ મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સરકારના માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરાઈ હતી જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે રજૂઆતને ધ્યાનમાં લઈ ડભોઈ અને કરજણ શિનોર વિધાનસભા મતવિસ્તારના ગામોને જોડતા ડભોઈથી સેગવા ચોકડી રાજપીપળા વડોદરા જિલ્લાની હદ રંગ રંગસેતુ બ્રિજ રોડ ચાર માર્ગીય કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવા કાર્યપાલક ઇજને સૂચના આપવામાં આવી છે ડભોઈ વિધાનસભા અને કરજણ વિધાનસભા વિધાનસભા વિસ્તારમાં કુલ એકસો ઓગણીસ કરોડ ને ચોર્યાસી લાખના ખર્ચે આગામી દિવસોમાં આ રોડના કામો શરૂ થશે ત્યારે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માર્ગ મકાન મંત્રી જગદીશભાઈ પંચાલનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે કે ચાર માર્ગીયકરણ રોડ મંજૂર થતાની જાણ ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોને થતાં આનંદ વિભોર બની ગયા હતા અને વર્ષોથી તેઓની નવીની

એકસો ને વીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ સરકાર તરફથી મંજૂર કરવામાં આવી છે કારણ કે આ વિસ્તારના ગામોના લોકોની પણ લાગણીને માગણી હતી ત્યાં ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ જ છે મહારાષ્ટ્ર જતો ટ્રાફિક પણ ત્યાં જાય છે પોઈચા રાજપીપળા એસઓયુ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આ બધા જ રસ્તાઓ અહીંયાથી પસાર થતા હોય લોકો અને ટ્રકો પણ અહીંયાથી જતી હોય મોટા વાહનો જતા હોય ત્યારે આ રસ્તાની વારંવારની ફરિયાદો આવવાથી સરકારે એક કરોડ એકસો વીસ કરોડ રૂપિયા આના માટે મંજૂર કર્યા છે અને ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ થઈ જશે ટૂંક સમયમાં ટેન્ડર ખુલી જશે જો આચારસંહિતા નહીં લાગે તો ટેન્ડર પ્રક્રિયાની કામગીરી પૂરી થઈને વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા પણ હાથ ધરાશે જો આચારસંહિતા લાગશે તો ચૂંટણી પછી આ કામ હાથ પર લેવામાં આવશે પણ એકસો વીસ કરોડ રૂપિયા જેવી માતબર રકમ સરકારશ્રીએ આ રસ્તા માટે મંજૂર કરી છે જેનો લાભ ડભોઈ વિધાનસભા અને કરજણ સિનોર વિધાનસભા બંનેને મળશે ત્યારે હું એ રસ્તા પર આવતા તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું સાથે સરકારનો પણ આટલી મોટી માત્ર રકમ આ વિસ્તારમાં ફાળવવા માટે આભાર માનું છું કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં ભારતીય જનતા પક્ષની સરકારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડભોઈ વિધાનસભાને રોડ રસ્તા માટે ગ્રાન્ટો આપવામાં આવી છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટોથી આ મોટા રસ્તાઓ પણ કામગીરી કરવામાં આવી છે નાના નાના ગામોને જોડતા રસ્તાઓની પણ કામગીરી પર લેવામાં આવી છે એટલા માટે સરકારનો વિશેષ આભાર માનું